દાંતીવાડા તાલુકાની મોટી મહુડી સીટની પેટા ચૂંટણી ગત રવિવારે યોજાઈ હતી, જેની મતગણતરી આજે સોમવારે મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી, જેને લઈને વહેલી સવારેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડેપગે જોવા મળ્યો હતો, જે બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મહુડી સીટ ઉપર કુલ 3 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષે પણ દાવેદારી નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર દિલીપભાઈને કુલ મત 1384 તેમજ કોંગ્રેસના પટેલ હરિભાઈને 1066 તેમજ અપક્ષમાં દેસાઈ અલ્પેશભાઈ 1183 મત મળ્યા હતા, જેમાં ભાજપના ઉમેદવારની કુલ 201 મતોની જીત હાંસલ થઈ હતી. ગત ટર્મની કોંગ્રેસની સીટ ભાજપે લઈ લેતા ભાજપ શાસિત સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. કાર્યકરોએ જણાવ્યું હતું કે સીઆર પાટીલનું માઇક્રો પ્લાનિંગ કામ આવ્યું છે. દાંતીવાડા તાલુકાની મોટી મહુડીની પેટા ચૂંટણીની ઉમેદવાર દ્વારા જે ફોર્મ ભરી આજે મતદાન ગણતરી કરવામાં આવી હતી, જેમાં ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે સમર્થકોમાં ખુશી જોવા મળી છે. આ તમામ આપ દ્રશ્ય દેખી રહ્યા છો. આ સમર્થકો આજે મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ત્યારે આજે વિજેતા જાહેર થતા તમામ લોકો ખુશી અનુભવી રહ્યા છે. આપણી સાથે જે જીતેલા ઉમેદવાર છે એમની સાથેથી સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. આપણે આજે વિજેતા જાહેર થયા છો અને શું કહેશો અને લોકોને કેવો સંદેશો આપવા માંગો છો, શું કહેશો? લોકો વધુ વિનંતી માંગુ છું, લોકોનો આભાર માનું છું, લોકોનો આભાર માનું છું. તાલુકા પંચાયત તાલુકા ચૂંટણીમાં આપણો આપણી સાથે તાલુકા ભાજપના જે પ્રમુખ છે એમની સાથે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. છેલ્લા કેટલાક સમયથી આ જે સીટ હતી એ કોંગ્રેસના હાથમાં હતી, આ વખતે ભાજપે આજે લીધી છે, કેવા પ્રકારનું માઇક્રો પ્લાનિંગ મેં શું કહી શકે? આજે સૌથી પહેલાં તો હું લોકોને પંચદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કોંગ્રેસની પરંપરાગત સીટ અને આ પેટા ચૂંટણી હતી અમારે દાંતીવાડા તાલુકામાં, એ કોંગ્રેસની સીટ ભારતીય જનતા પાર્ટીના લોકોએ આપી છે તે બદલ લોકોનો ખૂબ આભાર. અને અહીંયા જે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ હતું સીઆર પાટીલ સાહેબની નીતિઓ મુજબ, એ જ સમિતિનું કામ જે અમારા કાર્યકર્તાઓ કર્યું હતું અને છેવાડાના માનવી સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિથી એ લોકોને વાકેફ કર્યા હતા, એનું આ પરિણામ છે. ભારતીય જનતા પાર્ટીને નેતાગીરી અને નીતિમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ બદલ લોકોનો ખૂબ આભાર. અને આજે તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી હવે બહુમતી પ્રાપ્ત કરે છે, ત્યારે આવનારા 2 વર્ષ અમે લોકોની ખૂબ સુખાકારી માટેના કામગીરી કરશું, એવો અમને અમારા ઉમેદવાર માટે વિશ્વાસ છે અને અમારી ટીમ માટે વિશ્વાસ છે. ભારત માતા કી જય. સીઆર પાટીલનું માઇક્રો પ્લાનિંગને લઈને આ ભાજપની સ્પષ્ટપણે જીત હોય તેવું ભાજપના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા.